જય શ્રી કૃષ્ણ મિત્રો તો હવે વાત કરી રહ્યા છીએ ડૂસા નાસની હવે ડૂસા નાસ તમે જનરલી પહેલી વાર નામ સાંભળ્યું હશે કે અમુક લોકોને ક્યાંક આઈડિયા પણ નહીં હોય કે નાસના આવા એટલા ડિફરન્ટ ટાઈપ્સના પ્રકાર આવતા હોય છે કે આપણે એને ઇન્ડિકેટ કરી દઈએ ભાઈ નાસ છે પણ નાસ કેવા પ્રકારની છે એને કેવું નામ આપવામાં આવે છે એ આઈડેન્ટિફાઈ કરવું થોડુંક મુશ્કેલ છે બટ આપણે જનરલી જેવા ડાયમંડ જોઈએ ને એની અંદર માનો કે એ ટાઈપનો શેપ હોય કે એને લગતું લાઇક ટુ એમ એમ ફાઈવ એમ એમ સેવન એમ એમ જેમ જે તમે કહો ઇન્ડિકેટ કરો પણ આપણને સમજાઈ જવું પડે કે ભાઈ આની અંદર નાશ છે આ નાશ ચાલે કે નહીં પણ અત્યારે આપણે એ વાત કરીશું થોડીક ટેકનિકલી કે આની અંદર માનો કે ડૂસાનાશ છે હવે ડૂસા નાશ તમે જનરલી જોવો છો એવી ટાઈપની ડૂસાનાશ આવતી હોય છે હવે આ ડૂસા છે ને એ જનરલી તમે એક કોઈ બી પેપર લ્યો હવે કાળો પેપર હશે એને તમે ડૂચું વાળો તો કેવું ડૂચું રહે તો એ ટાઈપની પણ નાશ આવતી હોય છે જે કાર્બન સ્પોટ કહી શકીએ છીએ જે ડાયમંડની કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્પોટ ઉપર ઇન્ડિકેટ થતી હોય છે આપણને દેખાતી હોય છે એનો પોર્શન પણ ખબર પડતો હોય છે તો બસ જ્યારે તમે પોલિશ ડાયમંડ કરશો અને આવું ડૂસું જોવો તમારા પોલિશ ડાયમંડમાં આવી ગયું ને તો તમે આઈડેન્ટિફાઈ થઈ શકે કે ડાયમંડની પ્રાઇસ કેટલી લો જોઈ શકે છે લાઈક કે તમે પોઈન્ટર ડાયમંડ બનાવતા હશો ને તો એની અંદર આવા નાસનું જાળવું છે ત્યાર પછી ડૂસાનાશ છે હેવી નાશ છે કે અમુક ડબકા નાશ છે એ પોર્શન નથી ચાલતા તો આપણને આ પણ આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે જ્યારે આપણે પ્લાનિંગ કરીએ છીએ ત્યારે એની અંદર માનો કે ડૂસા નાશ આવી ગઈ તો ડૂસાનાશ ચાલશે કે નહીં ચાલે તો ઓબ્વિયસલી ચાલવાની નથી સો ડૂસાનાશને આપણે કાપવી જરૂરી છે પણ ડોસાનાસને કાપતા પહેલાં આપણને તો આઈડેન્ટિફાય થવું જોઈએ ને કે ભાઈ આને ડોસા નાશ કહેવાય આ ડાયમંડની અંદર કઈ જગ્યાએ છે કયા સ્પોટ ઉપર ઇન્ડિકેટ થાય છે અને એ સ્પોટ ઉપરથી કેવી રીતે આપણે બેઝિકલી એને રિમૂવ કરી શકીએ એઝ એ હન્ડ્રેડ પર્સન્ટેજ હન્ડ્રેડ પર્સન્ટેજ અમે તમારે ડાયમંડની અંદરથી રીમૂવ કરવું પડશે ડાયમંડનો ચોખ્ખો ભાગ સાઈડમાં કાઢવો પડશે અને ત્યાર પછી એ ચોખ્ખા ભાગને તમારે પોલિશ બનાવવો પડશે કારણ કે ડોસાનાસ એક એવી વસ્તુ છે કે ડાયમંડની અંદર જનરલી આવતી હોય છે તમે નાસના હીરા લેતા નાસ્ટિકલ જેને આપણે ડાયમંડ કહી શકીએ ને એવા ડાયમંડની અંદર પણ આવા નાસનું પ્રમાણ રહેલું હોય છે પણ એ પોર્શન વાઇઝ હોય છે વેલ એઝ એની સાઇઝ વાઇઝ હોય છે કે કેવી સાઇઝ છે કેવું ફોર્મ છે લાઈક કે એ ડૂસું જ છે કે ડૂસું નથી માનો કે એ સ્પ્રેડ નાસ ટાઈપની હોય ઝીણ નાની ઝીણી નાશ હોય અથવા પિન પોઈન્ટ નાશ હોય ડુસા નાશ હોય ડબકા નાશ હોય ટપકા નાશ હોય તો કોઈ બી પોર્શનમાં ગમે એ ગાર્બન સ્પોટ આવી શકે છે પણ આપણને એ બેઝિક આઈડિયા હોવો જોઈએ કે ડુસા નાશ આ પર્ટિક્યુલર છે તો આપણે ડૂસા નાશની અંદર નથી રાખવાની બસ આપણે ખાલી બેઝિક નોલેજ લેવાનું છે કે ડાયમંડની અંદર આવી પ્રકારની પણ નાશ આવતી હોય છે સો ધીઝ ધ બેઝિક થિંગ અબાઉટ ધ ડુસા